જામનગરમાં તોફાની વરસાદને પગલે પ્રદર્શન ગ્રાઉન્ડ અને નાગેશ્વર નજીક નદીના પટમાં યોજાયેલ શ્રાવણી મેળો વિખાઈ ગયો હતો. પૂરની આફતને પગલે મેળો બંધ રહેતા મેળાના વેપારીઓને ભારે નુકસાન થયું છે. વેપારીઓએ તેમણે મહાનગરપાલિકાને ભરેલી રકમ પરત કરવા મહાનગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી છે, તેમજ પૂરથી થયેલ નુકસાનીના વળતરની પણ માંગ કરી છે. મારું નામ મનોજ વિજયભાઈ ગંદા છે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલા જન્માષ્ટમીનો મેળો 2024નો યોજાયેલો હતો. તેમાં અતિ વરસાદ અને પવનના કારણે આઠમના દિવસે સાંજે મેળો 5-6 વાગે રદ કરવાનું કહેવામાં આવેલું હતું, 2 દિવસ પૂરતો. એના પછી ત્રીજા દિવસ, ચોથો દિવસ, 5મો દિવસ થયો તો બી ચાલુ રાખવો કે બંધ કરવો એનો કોઈ નિર્ણય લેવામાં આવેલો નહોતો. એટલે અમારે ટોટલી વેપારીએ કમિશનર સાહેબ, મેયર સાહેબ અહીંયા આવીને એક રજૂઆત માટે પૂછવાનો પ્રશ્ન રહ્યો કે અન્ય સિટીમાં જેમ મેળો રદ કરવામાં આવેલો છે તેવી જ રીતના જામનગરમાં બી રદ કરી અને બધા વેપારીઓને એના પૈસા રિફંડ મળી જાય તો વધારે સારું. એના માટે રજૂઆત કરેલી હતી. એ લોકો તરફથી જાણવામાં આવેલું છે કે એ લોકોની કમિટીમાં ચર્ચા ચાલુ રહી છે. 24 કે 48 કલાક, 1 કે 2 દિવસમાં એ લોકો એમનું ડિસિઝન અને આપી દેશે. ને બાકી મેળામાં ઘણું બધું નુકસાન બી થયેલું છે અને જે રજાના દિવસો હતા એ વયા ગયા છે. એટલે હવે કોઈ આગળ મેળો ચાલુ કરીએ એનો બી કોઈ ફાયદો નથી. જામનગરમાં જે ઠેકઠેકાણે પાણી ભરેલા છે માણસોના ઘરમાં, તો એ લોકોને એના માણસને પોતાના ઘરની જ ઉપાધિ હોય એ લોકો શું મેળો માણવાના છે આ ટાઈમમાં? તો એના માટે અમારા બધા વેપારીની એવી રજૂઆત છે કે બને તો મેળો રદ કરી બધાને એના પૈસા રિફંડ કરવામાં આવે તો બધાની સ્વસલામતી જળવાઈ રહે. મારું નામ રાઠોડ હસમુખ છગનલાલ છે. અમે કમિશનર સાહેબને મળ્યા હતા, તેને અમને કીધું છે કે તમારું આ જે ભરેલ રકમ છે એ મળી જશે એવું આશ્વાસન આપ્યું. મેયર સાહેબને પણ મળ્યા હતા, એને પણ કીધું કે તમે જે આ ભરેલ રકમ છે એ મળી જશે. જો વધારે અમને આ અમારું જે નુકસાન ગયું છે એ નુકસાન અમને મળે તો વધારે સારું એમ, એવી અમારી માંગણી છે. જામનગરમાં પૂરની સ્થિતિમાં સરકારી તંત્રની સાથે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને આગેવાનો પણ સક્રિય રહ્યા હતા. ઉપરાંત ઇમરજન્સી સ્થિતિમાં લોકો સુધી સાચી અને સચોટ માહિતી પહોંચાડવા તેમજ ફસાયેલા લોકોની જાણકારી તંત્ર સુધી પહોંચાડવા પત્રકારો અને ફોટોગ્રાફરો પણ સતત કાર્યશીલ રહ્યા હતા, જેને પગલે આજે જામનગર કલેક્ટર ભાવિન પંડ્યા દ્વારા સેવાભાવી સંસ્થાઓ, આગેવાનો તથા મીડિયાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી ખૂબ જ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. 4-5 દિવસમાં લગભગ એવરેજ ઓન એન્ડ એવરેજ 40-50 જેટલો વરસાદ જામનગર જિલ્લામાં પડ્યો છે. એના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ ગયા હતા અને દરિયામાં પણ હાઈટેડ હોવાના કારણે પાણી નીકળી નહોતું શકે. એના કારણે લોકોને, જિલ્લાના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં જ્યાં અમને કહેવાય ને કે ડિસ્ટ્રેસ મેસેજ મળ્યા, જ્યાં જ્યાં અમને કહેવાય તકલીફના સમાચાર મળ્યા, ત્યાં અમારી ટીમે, અમારી આર્મીની ટીમે, અમારી NDRF, SDRF અને હેલિકોપ્ટર દ્વારા પણ અમે એના બધાના બચાવની કામગીરી અમારા જિલ્લા વહીવટીતંત્ર સાથે રાખીને કરી હતી અને બધાને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા હતા અને એમાંથી એક પણ જાનહાની થવા પામેલ નથી અને બધાને અમે સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો છે અને ત્યાં સમયસર અને આરોગ્ય વિશે સારવાર પણ અમે આપવામાં આવી છે. જે લોકોને તકલીફ હતી એ લોકોને રાહત કેમ્પો શરૂ કરીને ત્યાં ભોજનની અને રહેવાની વ્યવસ્થા પણ સુરક્ષિત જગ્યાએ ખસેડીને તંત્ર દ્વારા રાતને દિવસ જેમત કરીને કરવામાં આવી હતી. અને ત્યારબાદ એ અત્યારે હાલમાં આરોગ્ય વિષયક બધામાં રસ્તાના ક્લિનિંગ, DDTનો છંટકાવ, આરોગ્ય વિષયક ટીમોની રચના કરીને લોકોની રોગચાળો ફાટી ન લખે એના માટે તકેદારીના પગલાં, રોડ રસ્તા રિપેર કરવા, વીજળીનો પુરવઠો પૂર્વવત આપવો, એ તમામ પગલાઓ અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે અને મારી તમામ ટીમો એમાં કામે લાગેલી છે. તો આ તબક્કે અમારા આ કાર્યમાં આજે વિકટ પરિસ્થિતિમાં આ જિલ્લાના તમામ NGO, પત્રકાર, મીડિયા, અલગ અલગ આગેવાનો, સંસ્થાઓ અને જે લોકોએ તમામ અલગ અલગ વેપારી એસોસિએશનો, કંપની, બધાએ જે લોકોએ આમાં સહયોગ આપ્યો છે ફૂડ પેકેટ્સ અને દવા અને બીજી બધી બાબતમાં, એ તમામનો એ સહયોગને જિલ્લા વહીવટીતંત્ર બિરદાવે છે અને ભવિષ્યમાં આવી કોઈ મુશ્કેલીમાં થાય એમાં બધા જે સાથે રહ્યા એના કારણે જ આ મુશ્કેલીનો સામનો જિલ્લા વહીવટીતંત્ર કરી શક્યું છે. એના માટે ખરેખર એના માટે એ અભિનંદનને પાત્ર છે. સમગ્ર ગુજરાત સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદ અને ઝડપી પવનોની સ્થિતિમાં અનેક નીચાણવાળા ગામો અને શહેરી વિસ્તારોમાં પાણી ભરાતા અવરજવર બંધ થયેલ હતી. આ પરિસ્થિતિમાં લોકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહત બચાવની સાથે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કલ્યાણપુર તાલુકાના બાકોડી તેમજ કેનેડી ગામે અસરગ્રસ્ત લોકોને વહીવટીતંત્ર દ્વારા ગામ લોકો અને સ્થાનિક આગેવાનોના સહયોગથી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત દ્વારકા તાલુકાના નાગેશ્વર ખાતે તાલુકા પંચાયત સ્ટાફ અને શિક્ષકો
દ્વારા ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું હતું, તેમજ જામ કલ્યાણપુરના નીચાણવાળા વિસ્તારમાં ગરમ ભોજન અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.